નમસ્તે મિત્રો, આજના વિડિયોની અંદર આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમને 2000નો હપ્તો નથી મળ્યો તો તમારે શું કરવાનું છે તે જેની મદદથી તમને 2000નો હપ્તો મળી જશે. સાથે સાથે આજના વિડિયોમાં તમને જે માહિતી આપીશ તે ઓફિશિયલ માહિતી આપીશ, સરકારે માહિતી જાહેર કરી છે તે માહિતી આપીશ. તો મિત્રો, વિડિયોને ખાસ અંત સુધી જરૂર જોજો. મિત્રો, આપને ખબર છે ગવર્મેન્ટની ખેડૂત માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતને વર્ષે 6000 રૂપિયા મળે છે, 2000ના 3 હપ્તા મળે છે. કુલ 14 કરોડ ખેડૂતને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે. હજી સુધી 9 કરોડ ખેડૂતને આ યોજના હેઠળ લાભ મળી રહ્યો છે. બાકીના ખેડૂતે હજી સુધી ફોર્મ ભર્યું નથી અથવા તો તે આ યોજનાથી અજાણ છે અને હજી સુધી લાભ લેતા નથી. જો તમે પણ આ યોજનાનો હજી સુધી લાભ લેતા ન હોય તો આ યોજના અંતર્ગત 30 જેટલા વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે, ત્યાંથી તમે તે તમામ વિડીયો જોઈ આ યોજનાને લગતી તમામ માહિતી તમે મેળવી શકો છો. હવે આપણે જોઈએ કે 2000 રૂપિયાનો તમને હપ્તો નથી મળ્યો તો શું કરવાનું છે. તો તમને મળી જશે. મિત્રો, આપને ખબર છે ઘણા બધા ખેડૂત મિત્રોને 1 હપ્તા મળ્યા છે, 2 હપ્તા મળ્યા છે કે 3 હપ્તા મળ્યા છે કે એકાદ હપ્તો 2000નો બાકી છે. મિત્રો, અત્યાર સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કુલ 5 હપ્તા ખેડૂતોને મળ્યા છે. તેમાંથી કોઈ પણ તમારે હપ્તો બાકી હોય તો તમારે શું પ્રોસેજર કરવાની છે તેની માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. મિત્રો, સૌથી પહેલાં તમે કિસાન સન્માન નિધિ યોજનાની સાઇટ ઉપર જશો તો અહીંયા FAQ એટલે કે જે પ્રશ્નો હોય તેનો સરકારી જવાબ આપેલ છે તેવા પ્રશ્નો અહીંયા મૂકેલા છે. તેની અંદર રિવર્સ FAQ લખેલું છે, તેના ઉપર જશો તો આ ઓફિશિયલી માહિતી છે. હવે આની અંદર જોઈએ, આપણે આગળ સ્ક્રોલ કરી નીચે જશું. અહીંયા તમે જોઈ શકો છો આ 35 નંબરનો પ્રશ્ન છે. જે 35 નંબરનો પ્રશ્ન છે અહીંયા અંગ્રેજીમાં માહિતી આપેલી છે અને ગૂગલ ટ્રાન્સલેટની મદદથી મેં અંગ્રેજીનું ગુજરાતીમાં ટ્રાન્સફર કરેલ છે એ માહિતી હું તમને બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો આ ગૂગલ ટ્રાન્સલેટની મદદથી અંગ્રેજીનો ગુજરાતીમાં માહિતી કરેલ છે. અહીંયા તમે જોઈ શકો છો, જો યોજના હેઠળ નોંધાયેલ ખેડૂતને કોઈ હપ્તો પ્રાપ્ત થતો નથી કોઈ પણ કારણોસર, કોઈ પણ 4 માસિક અવધિ તે તેણીને પ્રાપ્ત કરી શકે છે કે કેમ. પછીથી એટલે આ પ્રશ્નનો એવો થાય છે કે 4 મહિને હપ્તો મળે છે, કોઈ પણ કારણોસર ખેડૂતને હપ્તો નથી મળ્યો, પછી તમારું તે આધાર કાર્ડ વેરિફિકેશન ન કરેલું હોય, બેંક એકાઉન્ટ IFC કોડની વિગત ગલત આપેલી હોય કે બીજું કોઈ પણ કારણોસર હોય, તમે ફોર્મ ભરી લીધેલું છે, રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને તમને હપ્તો નથી મળતો, તો શું તે પાછળથી તે હપ્તો મેળવી શકશે? તો અહીંયા લખેલો છે જવાબ, જોઈ શકો છો. હા, લાભાર્થી જેમના નામ PM કિસાન પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે એટલે કે PM કિસાન સન્માન નિધિની સાઇટ ઉપર બેનિફિશિયલ સ્ટેટસમાં નામ જોઈ છે તેમાં તમારું નામ હશે તો તમને આ હપ્તો મળવા પાત્ર છે. આગળ પણ આની અંદર માહિતી આપેલી છે, એ આપણે ડિટેલ સાથે જોઈએ. જો કોઈ પણ કારણોસર અનુગામી હપ્તોની અંદર પડવાના અસ્વીકારના કારણ સિવાય બાકાત માપદંડ તેમને બાકીના હપ્તોનો લાભ મેળવવા માત્ર છે, એટલે તમારું ફોર્મ કોઈ પણ કારણોસર રદ થયેલું હશે તો તમને હપ્તો અગાઉના નહીં મળે, બાકીના બધા કારણોસર તમને મળવા પાત્ર છે. દાખલા તરીકે તમારું નામમાં ફેરફાર હોય, આધાર કાર્ડ વેરિફિકેશન ન કરેલું હોય, FTO RTO એવું ઓપ્શન બતાવેલા હોય, બેંક રેકોર્ડની અંદર ભૂલ હોય કે કોઈ પણ કારણોસર તમારું પેમેન્ટ અટકાયેલું હોય, તો આ વિગત જ્યારે તમે સાચી અપલોડ કરી દેશો ત્યારે તમારા જે બાકી તમામ હપ્તા છે તે તમને મળવાપાત્ર છે. હવે એક મિત્રો ખાસ વિગત કહી દઉં કે તમારે જે આધાર કાર્ડ વેરિફિકેશન ન હોય, આધાર કાર્ડ ઇઝ નોટ વેરિફિકેશન એવું બતાવેલું હોય તો જ તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો. તે અંગેનો કેવી રીતે પ્રોસેસ કરવી વિડીયો ચેનલ ઉપર છે, તમે જોઈ શકો છો. બેંક એકાઉન્ટની વિગત ખોટી આપેલી હોય, IFC કોડ ખોટો આપેલો હોય કે બીજી કોઈ પણ સુધારા કરવા હોય તો તમારે ફરજિયાત તમારા તાલુકા જિલ્લાના કૃષિ વિભાગ હોય, ખેડૂત વિભાગ કરીને હોય છે, ત્યાં જવું પડશે. તમારે તમારા PM કિસાન સન્માન નિધિ યોજનામાં જે ઓનલાઈન જે ક્વેરી પ્રોસેસમાં દેખાય છે તે તેમને બતાવી જોશે, એટલે ત્યાંથી તે તમારી પાસે એક ફોર્મ ભરીને તે વિગત તમને સોલ્વ કરી દેશે. બાકી ઓનલાઈન કોઈ પ્રોસેસ નથી, એક આધાર કાર્ડની વિગત જ ઓનલાઈન તમે સુધારી શકો છો. બાકી જો હપ્તા નથી મળ્યા તો તમારા કૃષિ વિભાગને સંપર્ક કરો, તમારા ગામના મંત્રીનો સંપર્ક કરો, ગામમાં CSC સેન્ટર હોય તો તેનો સંપર્ક કરો, ત્યાં જઈને તમારી જે ક્વેરી છે બેંક ખાતાને લગતી કે ગમે તે ક્વેરી હશે તો ત્યાંથી તમને સોલ્વ થઈ જશે અને જે હપ્તા બાકી છે તે તમને
મળી જશે. તો મિત્રો આ રીતે ગવર્મેન્ટે તેમની સાઇડ ઉપર પણ બતાવેલ છે કે હપ્તા તમને મળવાપાત્ર છે. એક તમારું ફોર્મ રદ થયેલું હશે તો જ તમને હપ્તો મળશે, નહીં બાકીની તમામ કન્ડિશનમાં હપ્તા મળવાપાત્ર છે. જ્યારે તમે ફોર્મમાં સુધારો કરી લેશો પછી, તો હજી તમારે ક્વેરી હોય તો તરત જ સોલ્વ કરજો જેથી તમને તમામ હપ્તા મળી જાય. મિત્રો આ વિડીયોમાં જે તમને માહિતી આપી છે તે ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.